છેલ્લા કેટલાય વર્ષોથી ભરૂચની નર્મદા ચોકડી નજીક પટેલની વાડી ભરૂચવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ઝારેશ્વર ગામના આગેવાન નરેશ પટેલ દ્વારા હલદરવા ચોકડી નજીક ઓસારા રોડ ખાતે પટેલની વાડીના નામથી નવી હોટલ શરૂ કરવામાં આવી છે, જેનું ઉદઘાટન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરાયું હતું। આ પ્રસંગેના ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના માજી પ્રદેશ ઉપાધ્યક્ષ જીવરાજ ધારુકાવાલા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। રોડ એક દિલ્હી સુધી અને ગુજરાતમાં જોવા જઈએ તો વડોદરાથી લઈને સુરત સુધી આ પેચમાં સૌથી વધારે હોટલો આવી, અને એમ કહી શકાય કે કોઈને પણ પૂછીએ સામાન્ય રીતે કે તમે હાઈવે પર જતા હો ત્યારે જમવાનું ક્યાં રાખશો, હંમેશા એના મોઢામાંથી નીકળી કે ભરૂચ કે સુરતની વડોદરાની વચ્ચેથી કોઈ પણ પ્રકારના રેસ્ટોરન્ટની કે વેરાયટી ઓફ રેસ્ટોરન્ટ છે, અને એની અંદર પટેલની વાડીનો ઉમેરો થાય છે। હું નરેશભાઈ, એમના પરિવાર, એમના સ્ટાફને હૃદયથી શુભેચ્છા પાઠવું છું, શુભકામનાઓ પાઠવું છું। પણ કોઈ પણ જયારે બિઝનેસ કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે એમાં સારું વરસાદ તો મળવું જોઈએ, પરંતુ વાત છે સર્વિસની। અમે જયારે ઉદઘાટન કરીને અમે અંદર ગયા ત્યારે એમણે તમામ લોકો માટે રસોડું ખુલ્લું કર્યું છે, કે તમે જોઈ લો રસોડામાં હાઇજેનિક ફૂડ તૈયાર થાય છે અને એ પીરસવામાં આવે છે। એના કારણે ઘણી વાર રસોડા એટલા બધા ગંદા હોય છે, એ રસોડામાં બનતી આઈટમ ખાવાથી માણસો બીમાર પણ થાય છે, અને કોરોના પછી તો લોકો ખૂબ કાળજી રાખતા થયા છે। તેવા ટાઈમે કદાચ આ આખા હાઈવે પર હોટલો તો ઘણી છે, પરંતુ આ રીતે ઓપન કરીને રસોડો બતાવીને બધાને જમાડવાનો જે પ્રયોગ છે આ નરેશભાઈએ આ પહેલી વાર અહીંયા કર્યો છે, અને એટલે લોકોને પહેલાંથી વિશ્વાસ તો હતો જ, પરંતુ હવે જ્યારે ઓપન કરી તેનો સ્વાભાવિક એની વિશ્વાસતા પણ વધશે અને લોકોની ઘરાકી પણ વધશે, કેમ કે હવે લોકોને હાઇજેનિક ફૂડ જોઈએ છે। ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।